આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મજયંતિ છે. એ મહામાનવના ચરણોમાં ખોટી ખોટી વંદન કરું છું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, અદના વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. દોઢ સદી પહેલા આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે મળે નહીં એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે. ગાંધીજીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. વિશ્વમાં કોઈ દેશને નભ મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વમાનવની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી. સ્વરાજ્યની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યમાં પલટાવી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણના ધ્યેય સાથે શાસન આપ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા 10 વર્ષ ગરીબ કલ્યાણ અને સુશાસનના રહ્યા છે અને ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી તેમણે ઇતિહાસ સર્જ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાન શ્રી પૂજ્ય બાપુની અંત્યોદયથી સર્વોદયની ભાવના પાર પાડી છે. ગાંધીજી એવું કહેતા કે કોઈપણ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે ત્યારે તે સાચા અર્થમાં સાકાર થઈ ગણાય. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સરકારી યોજનાના સેચ્યુરેશનનું પરિપૂર્ણતાનો નવતર વિચાર આપીને ગાંધીજીના અંત્યોદયના વિચારને આત્મસાત કરી બતાવ્યો છે. પૂજ્ય બાપુની ગ્રામોત્સાહ, ખેડૂત અને નારી શક્તિના વિકાસની વિભાવના આપણે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસના 4 મુખ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરીને સાકાર કરી છે. જે મહામાનવની આજે જન્મજયંતિ છે તે પૂજ્ય મહાત્મા ગાંધીએ દેશને સ્વરાજ્ય અપાવવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. સર્વધર્મ સંભાવની એ મહામાનવની વિચારધારાને આપણે સર્વધર્મ પ્રાર્થનાથી આજે આગળ ધપાવી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાને વિશેષ મહિમા છે અને ગાંધીજી તો પ્રાર્થનાને આત્માનો ખોરાક અને રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ ગણાવ્યો. એટલું જ નહીં, ગાંધીજી તો સૌને પ્રાર્થના દ્વારા વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને આત્મશુદ્ધિનો માર્ગ ચીંધ્યો છે. પ્રાર્થના ઉપરાંત પણ તેઓ આત્મશુદ્ધિ અને આત્મશોધ માટે હિંસા અને અન્યાયની વિરુદ્ધ હંમેશા ઉપવાસ વ્રત થકી માનસિક તપ કરીને તપસ્વી રહ્યા હતા. આજે પણ વિશ્વભરમાંથી લોકો કીર્તિ મંદિરના દિવ્ય સ્થળે આવીને ગાંધીજીની પ્રેરિતથી પ્રાર્થના થકી પ્રેમ અને અહિંસાની ભાવના માટેનું બળ મેળવે છે. આપણે સૌને પૂજ્ય બાપુનું જીવન કવન સદાકાળ પ્રેરણા આપતું રહેશે એવો મને વિશ્વાસ છે. ગાંધીજીના નેતૃત્વમાં સ્વરાજ મેળવીને 1947માં ભારતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે 2047માં આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારતની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાથી વિકાસ યાત્રા કરવા તરફ તેજ ગતિએ આગળ ધપી રહી છે. આત્મનિર્ભર, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચાર મૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ. પૂજ્ય બાપુને ફરી એકવાર આદરપૂર્વક અંજલિ આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.